કેન્દ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારની રચના બાદ પ્રથમ વખત બાબા રામદેવના પતંજલિ યોગપીઠ સ્થિત એક કાર્યક્રમમાં હાજરી આપવા હેતુ ભાજપ પ્રમુખ અમિત શાહ હરિદ્વાર આવ્યા હતા. કાર્યક્રમને સંબોધન કરતા અમિત શાહે યોગ ગુરુ બાબા રામદેવના ભરપેટ વખાણ કર્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે જે રીતે કંસના આતંકનો સફાયો કરવા ભગવાન શ્રીકૃષ્ણએ જન્મ લીધો હતો, તે જ રીતે કોંગ્રેસની બુરાઈ વિરુદ્ધ રામદેવ ઊભા થયા હતા. બાબા રામદેવને વિના કારણે હેરાન પરેશાન કરવાનો પણ અમિત શાહે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો. શાહે કહ્યું હતું કે બાબા રામદેવના સંઘર્ષને તમામ લોકોએ જોયો છે. કોંગ્રેસે બાબા રામદેવને હેરાન કરવામાં કોઈ કસર છોડી ન હતી. તેમની વિરુદ્ધમાં ખોટો કેસ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે એક સંન્યાસી સંકલ્પ કરે છે, પછી તે તમામ અવરોધોને પાર કરી નાખે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે યોગ ગુરુ બાબા રામદેવે લોકસભાની ચૂંટણીમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને જીતાડવા પૂરજોશ પ્રચાર કર્યો હતો. બ્યુરો રિપોર્ટ.